हेलो माय डियर स्टूडेंट्स, हैप्पी हैप्पी केम छो बधा? आशा राखू छू के तमे बधा ज खूब ज मजा में हशो। ओके, चलो स्टूडेंट्स, आज नो सुविचार जोई लईए। शू लख्यू छे अही? स्टे पॉजिटिव, वर्क हार्ड, मेक इट हैपन। स्टे पॉजिटिव, वर्क हार्ड, मेक इट हैपन। एटले के आपणे हमेशा हकारात्मक विचारवुं जोईए कोई भी काम आपणे करीए तेना विशे, अने तेना माटे खूब ज मेहनत करवी जोईए, अने आम करवाथी ए कार्य थई जाय छे। ओके, तो आ छे आपणो आजनो सुविचार, स्टे पॉजिटिव, वर्क हार्ड, मेक इट हैपन। ओके, चलो आजनो लेक्चर शुरू करिए। स्टैंडर्ड थर्ड सब्जेक्ट मैथ्स, आपणे केटलामुं प्रकरण करी रह्या छीए? 13મું प्रकरण। ओके स्टूडेंट्स, आपणा 13મા प्रकरणનું નામ શું છે? યસ, 13મા प्रकरणનું નામ છે સ્માર્ટ ચાર્ટ। બરાબર ને? સ્માર્ટ ચાર્ટ છે આપણા 13મા પ્રકરણનું નામ। તો એની અંદર ચલો જોઈએ આની અંદર આજે શું છે કરવાનું। અહીં આપણને સૂચના આપી છે, પાસાની રમતમાં કઈ બાજુ કેટલી વાર આવી તેની વિગત આપેલી છે, તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરો, આલેખ બનાવો અને પ્રશ્નોના જવાબ લખો। ચલો તો જોઈએ અહીં સ્ટુડન્ટ્સ, અહીં જુઓ આપણને પાસામાં જે છે કઈ બાજુ છે એ અહીં આપ્યું છે, અને એ બાજુઓ કેટલી વાર આવી છે તે અહીં આપેલું છે। બરાબર? ચલો તો સૌ પ્રથમ આપણે તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ। ચલો રેડી છો બધા? લેટ્સ સ્ટાર્ટ। સૌથી પહેલાં છે આ બાજુ જેમાં એક લખેલું છે, એક ટપકું છે। બરાબર? તો જુઓ પાસાની આ બાજુ છે એ કેટલી વાર આવી છે અહીં જોશું આપણે, તો અહીં લખ્યું છે 3, એટલે 3 વાર આવી છે। તો અહીં આપણે આ રીતે 3 ટેલી માર્ક કરી લેશું। ખ્યાલ આવ્યો? અને કેટલી વાર આવી છે એની સંખ્યા અહીંયા લખી લઈએ, તો કે 3 વાર આવી છે। ત્યાર પછી છે બે ટપકાવાળી બાજુ। જુઓ પાસાની આ બાજુ જે છે એ કેટલી વાર આવી છે? હા, આ બાજુ જે છે એ 8 વાર આવી છે, એટલા માટે આપણે અહીં 8 ટેલીમાર્ક કરી લઈએ। આ રીતે આપણે આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે એ તૈયાર કરી લીધું। બરાબર છે સ્ટુડન્ટ્સ? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત થઈ હતી આના વિશે, બરાબર ને? અને એના ઉપરથી આપણે એનો આલેખ પણ બનાવી લીધો છે। જુઓ આ બાજુ જે છે 3 વાર આવી છે, તો 3 સુધી 2 વાર, આ બાજુ જે છે 8 વાર આવી છે એટલે એને અહીં 8 સુધી લંબાવ્યું છે। આ 3 ટપકાવાળી બાજુ 5 વાર આવેલી છે એટલે એને જુઓ અહીં 5ની લાઈન સુધી, 4 ટપકાવાળી બાજુ 4 વાર આવી છે એટલે એને અહીં જુઓ 4ની લાઈન સુધી, 5 ટપકાવાળી બાજુ બી 4 વાર આવી છે, અને 6 ટપકાવાળી બાજુ જે છે એ 7 વાર આવી છે એટલે એને જુઓ 7 સુધી લંબાવ્યો છે આપણે એનો ચાર્ટ, એનો આલેખ। ઓકે, હવે સ્ટુડન્ટ્સ આપણે આના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, લખવાના છે। ઓકે, ચાલો રેડી છો ને બધા? ચલો લખીએ।
સૌથી પહેલાં તો અહીં જોઈએ શું છે પ્રશ્ન. અહીં આપણી સામે પ્રશ્ન છે, પાસાની કઈ બાજુ સૌથી વધુ વાર આવી? જુઓ, પાસાની કઈ બાજુ સૌથી વધુ વાર આવી છે તો એ જોવાનું છે આપણે. આ લાઈનની અંદર કઈ બાજુ જે છે એ સૌથી વધુ વાર આવી છે? વિચારો સ્ટુડન્ટ્સ. જુઓ અહીં કોષ્ટકમાં, યસ, તો કે અહીં સૌથી વધુ વાર આવી હોય તો એ 8 છે. 8 વાર આવેલી છે સૌથી વધુ વાર. તો એ કઈ બાજુ છે? તો કે આ બે ટપકાવાળી જે બાજુ છે એ જે છે એ સૌથી વધુ વાર આવી છે. તો અહીં લખી લેશું કે આ બાજુ, આ બાજુ જે છે સૌથી વધુ વાર આવી છે. પછી લખ્યું છે કેટલી, એટલે કેટલી વાર આવી છે? તો કે કેટલી વાર આવી છે? 8 વખત. તો લખી નાખીશું 8. ઓકે, ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? વેલ ડન. ચલો આ લખી લ્યો પ્રશ્ન, પાસાની કઈ બાજુ સૌથી વધુ વાર આવી? પ્રશ્નાર્થ ખાલી જગ્યા કરો, એમાં આવો પાસો દોરી લ્યો, એક ચોરસ કરવાનું ને એમાં બે ટપકા કરી લેવાના. ત્યાર પછી લખો કેટલી, પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી જગ્યા કરો, એમાં લખો 8. ઓકે, ચલો આ પ્રશ્ન તમારે લખાઈ ગયો હશે. નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી સામે પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ, પાસાની કઈ બાજુ સૌથી ઓછી વાર આવી? શું પૂછ્યું છે અહીં? પાસાની કઈ બાજુ સૌથી ઓછી વાર આવી? તો ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ, કઈ બાજુ જે છે એ સૌથી ઓછી વાર આવી છે? અહીં આ બાજુ પાસાની બાજુઓ આપી છે ને આ બાજુ એ કેટલી વાર આવી છે એ લખ્યું છે. જુઓ કઈ બાજુ જે છે સૌથી ઓછી વાર આવેલી છે અહીં. યસ, જુઓ આ એક ટપકાવાળી બાજુ સૌથી ઓછી વાર આવી છે, બરાબર ને? જુઓ આ બાજુ 7 વાર આવી છે, 4 વાર, 4 વાર, 5 વાર, 8 વાર, ને આ તો ખાલી ફક્ત 3 વાર જ આવી છે. એટલે લખી નાખીશું આ બાજુ અને એ કેટલી વાર આવી છે? યસ, એ આવી છે 3 વાર. ઓકે, ચલો જલ્દીથી આ લખી લ્યો પ્રશ્ન, પાસાની કઈ બાજુ સૌથી ઓછી વાર આવી? પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી જગ્યા, ખાલી જગ્યાની અંદર લખી નાખો આ બાજુ એક ચોરસ કરવાનું, વચ્ચે એક ટપકું. ત્યાર પછી લખો કેટલી, ખાલી જગ્યા,
અને લખી નાખો ત્રણ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે જુઓ શું છે પ્રશ્ન. અહીં લખ્યું છે સ્ટુડન્ટ્સ, પાસાની આ બાજુ એટલે કે આ જે ત્રણ ટપકાવાળી બાજુ છે એ આ બાજુ કેટલી વાર આવી. ચલો પહેલાં બધા જ બાળકો જે છે એ પ્રશ્ન લખી લેશે. ચલો બધા જ બાળકો પ્રશ્ન લખી લ્યો. પ્રશ્ન નંબર ત્રણ, પાસાની પછી આ બાજુ દોરવાની ત્રણ ટપકા ચોરસની અંદર, પછી લખો આ બાજુ કેટલી વાર આવી, પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી જગ્યા. ઓકે, ચલો હવે જોઈએ આપણે કે આ બાજુ એટલે કે ત્રણ ટપકાવાળી બાજુ જે છે એ કેટલી વાર આવી છે. તો અહીં છે આ બાજુ, એ કેટલી વાર આવી છે જુઓ. અહીં તો કે પાંચ લખ્યા છે અહીં, એટલે પાંચ વાર આવી છે, બરાબર ને? તો અહીં આપણે લખી નાખીશું પાંચ. ઓકે, ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? ચલો તમે પણ લખી નાખો પાંચ. વેરી ગુડ. ચલો તો હવે આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે અહીં શું છે પ્રશ્ન જુઓ. શું લખ્યું છે? પાસાની આ બાજુ એટલે કે છ ટપકાવાળી બાજુ કેટલી વાર આવી. ઓકે, આ છે પ્રશ્ન. જલ્દીથી બધા જ બાળકો પ્રશ્ન પોતાની બુકમાં લખી લેશે પહેલાં. ચલો લખી લ્યો જલ્દીથી. પાસાની પછી આ બાજુ દોરો ચોરસની અંદર છ ટપકા કરવાના. આ બાજુ કેટલી વાર આવી, પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી જગ્યા. વેરી ગુડ. ચાલો હવે તમે આ પ્રશ્ન લખી લીધો હશે, જોઈએ અહીં. તો કે પૂછ્યું છે પાસાની આ બાજુ કેટલી વાર આવી એટલે કે છ ટપકાવાળી બાજુ. જુઓ અહીંયા ક્યાં છે છ ટપકાવાળી બાજુ? તો કે આ રહી. જુઓ એ બાજુ જે છે એ કેટલી વાર આવી છે. યસ, આ બાજુ જે છે એ કેટલી વાર આવી છે? સાત વાર આવી છે, બરાબર ને? વેરી ગુડ. તો ચલો અહીં આપણે લખી લેશું સાત. ચલો તમે પણ લખી નાખો સાત અડે સાત. ઓકે, ચલો હવે તમારે આ લખાઈ ગયું હશે. લખાઈ ગયું છે બધાને પાક્કું? વેરી ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં જુઓ સ્ટુડન્ટ્સ શું છે પ્રશ્ન, ધ્યાનથી જુઓ. શું લખ્યું છે? પાસાની કઈ બે બાજુઓ સમાન વાર આવી છે? શું લખ્યું છે? પાસાની કઈ બે બાજુઓ સમાન વાર આવી છે. ચલો પહેલાં તો તમે બધા જ બાળકો આ પ્રશ્ન જે છે એ લખી નાખો. જલ્દીથી આ પ્રશ્ન લખી નાખો.
પાસાની કઈ બે બાજુઓ સમાન વાર આવી છે? પ્રશ્નાચિહ્ન, ખાલી જગ્યા. ચાલો સ્ટુડન્ટ્સ, હવે તમારે બધાને આ જે પ્રશ્ન છે એ લખાઈ ગયો હશે. હવે આપણે જોઈએ અહીં અહીંથી કઈ બે બાજુઓ સમાન વાર આવી છે. તો જુઓ તો અહીંયા કઈ બે બાજુ સરખી વાર આવી છે, જુઓ તો ધ્યાનથી. યસ, જુઓ આ બાજુ પણ ચાર વાર આવી છે ને આ બાજુ પણ ચાર વાર આવી છે, બરાબર ને? એ કઈ કઈ બાજુ છે? હા, વેરી ગુડ. જુઓ અહીં આ બાજુ ચાર ટપકાવાળી ને આ પાંચ ટપકાવાળી, આ બંને બાજુઓ જે છે એ બંને ચાર ચાર વાર આવી છે. એટલે અહીં લખી નાખીએ આ બાજુ અને આ બાજુ, આ બંને બાજુઓ જે છે એ સમાન વાર આવી છે, બરાબર? ચલો તમે પણ આ રીતે જવાબ લખી લ્યો. પહેલા આવો પાસો દોરવાનો, પછી લખવાનું અને, અને પછી આવો પાંચ ટપકાવાળો પાસો દોરવાનો છે. વેલ ડન. ચાલો સ્ટુડન્ટ્સ આગળ જોઈએ. હવે છઠ્ઠો પ્રશ્ન, શું લખ્યું છે અહીં? પાસાની આ બાજુ એટલે કે ચાર ટપકાવાળી બાજુ તથા આ બાજુ એટલે કે છ ટપકાવાળી બાજુ, આ બાજુ બંને મળીને કુલ કેટલી વાર આવી છે? તો આપણે અહીં એ લખવાનું છે કે આ બંને બાજુ મળીને કેટલી વાર આવી છે. તો એ પહેલાં તમે બધા જ બાળકો પહેલાં પ્રશ્ન લખી લ્યો. પાસાની ચાર ટપકાવાળી બાજુ દોરવાની, પછી પછી લખો આ બાજુ તથા આવો પાસો દોરો, પછી લખો આ બાજુ બંને મળીને કુલ કેટલી વાર આવી? પ્રશ્નાચિહ્ન, ખાલી જગ્યા. ચલો હવે તમારે બધાને લખાઈ ગયું લાગે છે. સ્ટુડન્ટ્સ લખાઈ ગયું છે બધાને? ચાલો હવે જોઈએ તો કે આ બંને બાજુ જે છે એ મળીને કેટલી વાર આવી છે. તો પહેલાં જોઈએ આ બાજુ ચાર ટપકાવાળી બાજુ એ કેટલી વાર આવી છે. તો કે એ આવી છે ચાર વાર. પછી જોઈએ આ છ ટપકાવાળી બાજુ, તો આ બાજુ કેટલી વાર આવી છે? તો કે સાત વાર. તો બંને મળીને કુલ કેટલી વાર, એટલે શું કરશું આપણે? આ બંનેનો સરવાળો કરીશું, બરાબર? ચલો આ બંને બાજુનો સરવાળો એટલે ચાર અને સાતનો આપણે સરવાળો કરીએ. તો ચાર ને સાત કેટલા થાય સ્ટુડન્ટ્સ? ચાર અને સાત કેટલા થાય? યસ, ચાર અને સાત થાય અગિયાર. લખી નાખ્યા અગિયાર. ચલો તમે પણ લખી નાખો અગિયાર.
વેલ ડન. ચલો હવે તમારે લખાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ સાતમો પ્રશ્ન. શું લખ્યું છે અહીં? અહીં લખ્યું છે પાસાની આ બાજુ એટલે કે છ ટપકાવાળી બાજુ, આ બાજુ એટલે કે એક ટપકાવાળી બાજુ કરતા કેટલી વાર વધારે આવી? પ્રશ્નચિહ્ન ખાલી જગ્યા. જલ્દીથી આ પ્રશ્ન જે છે એ તમારી બુકમાં લખી લ્યો સ્ટુડન્ટ્સ. જલ્દીથી લખી લ્યો. પાસાની આ બાજુ, આ બાજુ કરતા કેટલી વાર વધારે આવી? ચલો હવે તમારે આ પ્રશ્ન લખાઈ ગયો હશે. હવે જોઈએ તો કે પાસાની આ બાજુ એટલે કે જે આ છ ટપકાવાળી બાજુ છે ને એ એ કેટલી વાર આવી છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, યસ એ આવી છે સાત વાર. એ જે છે આ બાજુ કરતા એટલે કે એક ટપકાવાળી બાજુ કરતા, તો કે એક ટપકાવાળી બાજુ કેટલી વાર આવી છે? તો કે ત્રણ વાર. તો છ ટપકાવાળી બાજુ એક ટપકાવાળી બાજુ કરતા કેટલી વાર વધારે આવી? કેવી રીતે ખબર પડે? યસ, બાદ બાકી કરીએ તો આપણને ખબર પડી જાય, બરાબર ને? તો લખીએ ચાર. સાતમાંથી ત્રણ બાદ કરીએ તો જવાબ આવે ચાર. લખી નાખો બધા બાળકો ચાર. ઓકે, આગળ જોઈએ. હવે અહીં જુઓ શું છે પ્રશ્ન. અહીં લખ્યું છે પાસાની આ બાજુ એટલે પાંચ ટપકાવાળી બાજુ, આ બાજુ એટલે કે બે ટપકાવાળી બાજુ કરતાં કેટલી વાર ઓછી આવી? ઓકે, આવો પ્રશ્ન છે. પહેલાં તમે બધા જ બાળકો પ્રશ્ન લખી લ્યો. પાસાની આ બાજુ, આ બાજુ કરતા કેટલી વાર ઓછી આવી? ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે. હવે અહીં જોઈએ પાસાની આ બાજુ એટલે પાંચ ટપકાવાળી બાજુ, તો એ કેટલી વાર આવી છે? તો કે ચાર વાર આવી છે. અને આ બાજુ એટલે બે ટપકાવાળી બાજુ એ કેટલી વાર આવી છે? આઠ વાર આવી છે, બરાબર? તો ભાઈ આ બાજુ જે છે આના કરતાં કેટલી ઓછી વાર આવી? તો શું કરશું? આઠમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધશે? ચાર. લખી નાખીએ જવાબ ચાર. લખી નાખો. વેલ ડન સ્ટુડન્ટ્સ. ચલો આગળ જોઈએ નવમો પ્રશ્ન. શું લખ્યું છે અહીં? પાસાની આ બાજુ એટલે આ ચાર ટપકાવાળી બાજુ તથા આ બાજુમાં એટલે કે પાંચ ટપકાવાળી બાજુમાં આવેલી સંખ્યાનો તફાવત શું થાય? ઓકે, આવો પ્રશ્ન પૂછ્યો છે. જલ્દીથી પહેલા પ્રશ્ન લખી લ્યો સ્ટુડન્ટ્સ. ઓકે,
પાસાની આ બાજુ તથા આ બાજુમાં આવેલી સંખ્યાનો તફાવત શું થાય? પ્રશ્નચિહ્ન, ખાલી જગ્યા. ચાલો સ્ટુડન્ટ્સ, હવે તમારે આ પ્રશ્ન જે છે એ લખાઈ ગયો હશે. હવે જોઈએ અહીં, તો અહીં લખ્યું છે આ બાજુ તથા આ બાજુ, એટલે ચાર ટપકાવાળી બાજુ અને આ પાંચ ટપકાવાળી બાજુમાં આવેલી સંખ્યાનો તફાવત શું થાય? તો કે ભાઈ, એ કેટલી કેટલી વાર આવ્યા છે? ચાર, અને આ પણ ચાર, બરાબર ને? તો ભાઈ, ચારમાંથી આપણે ચાર બાદ કરશું તો કેટલા વધશે? તફાવત એટલે બાદ બાકી થાય ને, તો ચારમાંથી ચાર બાદ કરીએ તો કેટલા વધે? શૂન્ય. તો લખી નાખ્યા શૂન્ય. તમે પણ લખી લ્યો. વેલ ડન સ્ટુડન્ટ્સ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીં શું છે પ્રશ્ન? અહીં લખ્યું છે પાસાની સૌથી વધુ વાર આવેલી બાજુ તથા સૌથી ઓછી વાર આવેલી બાજુની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો કે પાસાની સૌથી વધુ વાર આવેલી બાજુ એ કઈ છે? તો કે આ બે ટપકાવાળી બાજુ. તથા સૌથી ઓછી વાર આવેલી બાજુ, સૌથી ઓછી વાર કઈ બાજુ આવી છે? તો કે એક. તો એ બંનેની સંખ્યાનો તફાવત, તો કે આ બાજુ જે છે આઠ વાર આવી છે અને આ બાજુ ત્રણ વાર આવી છે, બરાબર? પહેલા તો તમે બધા જ બાળકો જુઓ, અહીં આ આઠ વાર આવી છે ને આ ત્રણ વાર આવી છે, અહીં છે તફાવત. તો તફાવતમાં શું કરીએ છીએ? યસ, તફાવતમાં બાદબાકી કરીએ છીએ. તો આઠમાંથી ત્રણ જાય તો કેટલા વધે? પાંચ. વેરી ગુડ. ચલો આ પ્રશ્ન લખી લ્યો બધા બાળકો. દસમો પ્રશ્ન છે, પાસાની સૌથી વધુ વાર આવેલી બાજુ તથા સૌથી ઓછી વાર આવેલી બાજુની સંખ્યાનો તફાવત કેટલો થાય? જલ્દીથી લખી લ્યો સ્ટુડન્ટ્સ. વેલ ડન. ચાલો હવે તમારે આ પ્રશ્ન પણ લખાઈ ગયો હશે. જવાબ લખી લ્યો. પાંચ. વેરી ગુડ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ પ્રશ્નની અંદર જે છે, સૌથી પહેલાં તો આવૃત્તિ વિતરણ કોષ્ટક અને આલેખ જોયું, જે આપણે પહેલાં પણ કરી ચૂક્યા હતા. ત્યાર પછી આપણે તેના પ્રશ્નોના જવાબ આપ્યા, બરાબર છે? વેલ ડન. સો આજે એટલું જ. ધેટ્સ ઓલ ફોર ધી ડે સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.